હે ગાઈસ, તો જે જીપીએસએસબી દ્વારા તમારી એક્ઝામ લેવાવાની છે તો એની અંદર કેટલાક જીકેના ક્વેશ્ચન છે. જીકેના ક્વેશ્ચનમાં અમુક વખત ભૂગોળના સવાલ પૂછાઈ જાય છે. તો આપણે આપણા ભારત દેશ અને ગુજરાત વિશે થોડીક એવી જાણકારી હોય તો આપણે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. જો એમાંથી આવી જાય તો આપણે થોડુંક આજે આપણે ભૂગોળ વિશે જોઈશું આપણા ભારતની અને ગુજરાતની. તો ચાલુ કરીએ છીએ. તો ભારત એ આપણે પૂછે કે ભારત એ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે. તો એ ભારત આપનું એ ભારત નહીં પણ આપનું ભારત જે છે તે પૃથ્વીના આ પૃથ્વીને આપણે એમ વિભાજિત કરીએ, આ મેઇન રેખાંશ, આ મેઇન અક્ષાંશ, 0°, 0°. તો આ જે ઉપરનું કહેવાય એ ઉપરનું ઉત્તર ગોળાર્ધ કહેવાય, અને જે 0°ની આપણે પૂર્વ સાઈડ એટલે આમ સાઈડ કહીશું તો એ પૂર્વ રેખાંશ કહેવાય છે. તો એટલે આપણું જે પૃથ્વી છે તે અહીંયા ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. તો આ યાદ રાખજો. સ્થાન આપણે જોઈએ તો તમને ખબર હશે, નાના હશે ત્યારે ભણ્યા હશો કે જે આડી રેખા હોય છે તેને અક્ષાંશ કહેવાય, ઊભી રેખાઓને રેખાંશ કહેવાય. તો આ આના આધાર પર આપણે કહી શકીએ કે જે ભારત દેશ છે તે 8.4° ઉત્તર અક્ષાંશથી 37.6° ઉત્તર અક્ષાંશમાં આવેલું છે, અને રેખાંશની વાત કરીએ તો 68.7° પૂર્વ રેખાથી રેખાંશથી 97.25° પૂર્વ રેખાંશમાં આવેલું છે. તો આ એટલું યાદ નહીં રહ્યું તો ચાલે, પણ જસ્ટ થોડુંક એવી આઈડિયા આપણે રહેવી જોઈએ. અને ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ એટલે કે જેમ કે આ આપણો ભારત દેશ છે, મારી પેન્સિલ કંઈ પેલી બહુ મેઇન પેન્સિલ નથી કે હું ભારતનો નકશો સરખો બનાવું એટલે જસ્ટ થોડુંક એડજસ્ટ કરજો. તો એમ કહે છે કે પૂર્વથી પશ્ચિમની જે લંબાઈ છે તે, અને આ ઉત્તરથી દક્ષિણની લંબાઈની વાત કરી છે. તો ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 3214 અને પૂર્વથી પશ્ચિમની 2943. એટલે તમે જોઈ શકો છો કે 3000 જેવી થઈ રહી છે જો આપણે એમ થોડુંક ઉપર નીચે વાત કરીએ તો. તો ઉત્તરથી દક્ષિણની વધારે છે 3214 અને પૂર્વથી પશ્ચિમની 2933 કિલોમીટર છે. કુલ ક્ષેત્રફળ પર આપણા ભારતનું જોઈએ તો 32,87,263 વર્ગ કિલોમીટર છે. શું છે કુલ ક્ષેત્રફળ? કુલ ક્ષેત્રફળ 32,87,263 વર્ગ કિલોમીટર છે, જે વિશ્વનો 7મો સૌથી મોટો દેશ છે. આપણે 7મા નંબરના મોટા દેશમાં આવીએ છીએ અને 2જા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશમાં આવીએ છીએ. પ્રમાણ સમય, તો પ્રમાણ સમય એ 82.30°એ પૂર્વ રેખાંશ એ આપણો પ્રમાણ સમય છે. એટલે કે તમે જુઓ ને તો આપણું આ જે રેખાંશ છે ને, આ ઊભી રેખા જે આપણે દર્શાવીએ છીએ એના આધાર પર આપણે ટાઈમ ડિસાઇડ કરતા હોઈએ છીએ. તો આપણું જે અહીંયાથી આપણું કચ્છ લઈએ અને અહીંયાથી આપણે અરુણાચલ પ્રદેશ લઈએ, એ જે છેલ્લું પશ્ચિમની બાઉન્ડરી કચ્છ અને પૂર્વની બાઉન્ડરી અરુણાચલ પ્રદેશ છે, આ બે વચ્ચે આપણે જોવા જઈએ તો 2 કલાકનો ફરક પડે છે. હવે તમે અહીંયા ટાઈમ અલગ, અહીંયા ટાઈમ અલગ એવું રાખીએ એના કરતાં આપણે એક વચ્ચે લાઈન, આપણા ભારત દેશની વચ્ચે લાઈન એક છે 82.5°ની, તો એને આપણે એક નિશ્ચિત સમય તરીકે આપણે આખા દેશમાં લાગુ પાડીએ છીએ આ 82.5°ને. અહીંયા પણ એ જ ચાલશે સમય ને અહીંયા પણ એ જ સમય ચાલશે. તો આખા દેશમાં યુનિફોર્મિટી રહે તે માટે આપણે આ કર્યું છે. આપણા દેશમાં જ એકલો નથી, બીજા બધા દેશમાં પણ છે આવું, જે પ્રમાણ સમયની જે રેખા છે તે પસાર થતી હોય છે. એટલે પોતપોતાનું અલગ અલગ પ્રમાણ સમય હોય છે. તો આપ જે પ્રમાણ સમય છે તે કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. તો આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે, યાદ રાખજો, પૂછાઈ જાય. ગુજરાતનું જોઈએ તો ગુજરાત એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. તમને ખબર જશે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને કયો સાગર કિનારો આવેલો છે, કયો દરિયા કિનારો. તો અરબ સાગરના કિનારે આપણે ગુજરાત રાજ્ય આવેલું છે. તો અક્ષાંશની વાત કરીએ તો 20.6° ઉત્તર અક્ષાંશથી 24.07 ઉત્તર અક્ષાંશમાં આપણે આવેલા છે. જે કર્કવૃત છે, હવે તમે કહેશો કર્કવૃત એટલે શું, તો આપણી જે આ અક્ષાંશ છે આને કહેવાય વિષુવવૃત, આને કહેવાય કર્કવૃત, આને કહેવાય મકરવૃત. તો આપણું જે ભારત દેશ છે તે અહીંયા આવેલું છે
તો જે કર્કવૃત છે તે આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે. તો ગુજરાતમાં આપના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તે આપણે જોઈએ. તો એ છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરાવલી. તો લોકો એમ નોર્મલી કઈ રીતના યાદ રાખતા હોય છે? અસાગમ પાક તરીકે યાદ રાખતા હોય છે. અસાગમ પાક. તો અરાવલી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ આ રીતના યાદ રખાય છે. તો કર્કવૃત આ તમને ખબર પડી ગઈ. શું છે કર્કવૃત? મહી નદી જે એકમાત્ર નદી છે આપણા ભારત દેશની, તે કર્કવૃતને બે વાર ઓળંગે છે. એટલે કે માનો આ તમારું છે કર્કવૃત, તો એ નદી જે છે તે ભાઈ આમ જશે ને પછી પાછી આમ આવશે. તો આ બે એક વખત પસાર થઈ ને આ બે વખત પસાર થઈ, તો એટલે મહી નદી જે છે તે બે વખત કર્કવૃતને પસાર કરે છે. તે એકમાત્ર ભારતની એવી નદી છે જે બે વખત કર્કવૃતને પસાર કરે છે. તો આ જે મેં તમને સમજાવું છું ને આમાંથી જે જે સવાલ જે વસ્તુ સમજાવું છું તે કોઈ ને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, એટલે આ વસ્તુ મેં લીધી છે કે આ આવી શકે છે. અને આ સવાલ જીપીએસસીની અંદર છે ને એક સ્ટેટમેન્ટમાં હતું કે એક સ્ટેટમેન્ટ બેઠો સવાલ મૂકેલો હતો કે નીચેનામાંથી કઈ નદી એ કર્કવૃતને બે વખત પસાર કરે છે. જીપીએસસીના લગભગ એસટીઆઈ કે ડીવાયએસઓની અંદર પૂછાયું છે આ સવાલ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત એ પાંચમા ક્રમે આવે છે. અને ઉત્તર દક્ષિણની લંબાઈ જે રીતના હોય, તમને કીધું કે ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ ને પૂર્વથી પશ્ચિમની લંબાઈ, એ પ્રમાણે આપણા ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની પહોળાઈ એ 500 કિલોમીટર છે. જમીની સરહદ જોઈએ આપણે, તો જે ઉત્તર પશ્ચિમ સરહદ છે ત્યારે તમને ખબર હશે અહીંયા તો જે કચ્છ આવેલું છે એ કચ્છ પાકિસ્તાનને સીમા પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. ત્યારબાદ છે રાજસ્થાન સાથે કોણ આવે છે? તો રાજસ્થાન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર અને દાહોદ. તમે એક વખત મેં અહીંયા મેપ મૂકવાનું ભૂલી ગઈ છે, તમે મેપમાં જોશો ને તો તમને ઘણું ઇઝી પડશે. એક વખત છે ને તમે ગુજરાતનો નકશો જોઈ કાઢજો. તો અહીંયા પહેલાં આપનું મોટું કચ્છ આવેલું છે, પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, દાહોદ. તો રાજસ્થાન સાથે આટલા જિલ્લાઓ સરહદ બનાવે છે. ત્યારબાદ જે મધ્યપ્રદેશ આવે છે આપણા ગુજરાતની બાજુમાં, તો એને દાહોદ અને છોટા ઉદેપુર. એમપીને ખાલી બે જ જિલ્લા બોર્ડર બનાવે છે, તો દાહોદ અને છોટા ઉદેપુર. ત્યારબાદ છે મહારાષ્ટ્ર, તો એની અંદર છે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. જે આપણા સાઉથના જેટલા જિલ્લાઓ છે તે મહારાષ્ટ્ર સાથે બનાવે છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. જો દાહોદ જે છે તે રાજસ્થાનને પણ બોર્ડર બનાવે છે ને એમપી સાથે પણ બનાવે છે. એ જ પ્રમાણે જે છોટા ઉદેપુર છે તે એમપી સાથે પણ બોર્ડર બનાવે છે ને મહારાષ્ટ્ર સાથે પણ બોર્ડર બનાવે છે. આની અંદર એક વસ્તુ રહી ગયું છે લેવાનું કે આપના જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે 17 જિલ્લાઓ હતા આપના ગુજરાતમાં. ત્યારબાદ ઘણા બધા જિલ્લાઓ બન્યા છે, તો એ જિલ્લાઓનું કોનામાંથી બન્યા છે અને ક્યારે બન્યા છે તે થોડુંક કરવાનું હતું. પણ કંઈ નહીં, જો નેક્સ્ટ વિડીયોમાં થાય તો લઈ લઈશ. બાકી નેક્સ્ટ વિડીયોમાં હું વિચારશું ગુજરાતી ગ્રામરનું, જે જીપીએસએસબી દ્વારા જે પ્રકારનું પૂછાય છે એ પ્રકારનું લેવ વ્યાખ્યાઓ જીપીએસએસબીમાં હું એ જોયું, પેપર જોયા, તો એની અંદર વ્યાખ્યાઓ પૂછાય છે. જેમ કે હતું એક ક્રુડન કે એનું પૂછાયું હતું, તો એની વ્યાખ્યા ડાયરેક્ટ સોલ્વ કરવાનું તો નથી એ પણ પૂછાય છે, આ ઉપરથી વ્યાખ્યા પણ પૂછાય છે. પછી મૂર્ધન્ય વ્યંજન કોણ છે કે ઓસ્ત વ્યંજન કયા છે નીચેનામાંથી આપેલ, તો એવું પણ પૂછાય છે. તો એ પણ હું લેવ એવું ઈચ્છું છું. તો આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. આશા છે તમને આ કામ લાગશે અને તમારી મહેનત તમારી તૈયારી ચાલુ હશે.